ખાણીપીણીની જાયફત માણવાના શોખીન એવા પાલનપુર વાસીઓ માટે મોઢામાં પાણી આવી જાય તેવા સમાચાર છે. હવે પાલનપુર વાસીઓને સ્વાદિષ્ટ ગરમાગરમ ચટાકેદાર ભજીયા ખાવાની મજા પડે એવા ભજીયા હાઉસનું આજથી શુભારંભ કરવામાં આવ્યું છે. આ ભજીયા ઉદઘાટન જિલ્લા સમાહર્તા સંદીપ સાંગલે કર્યું છે. અમદાવાદ જેલની જેમ પાલનપુરની જિલ્લા જેલના કેદીઓ જાતે જ સ્વાદિષ્ટ ગરમાગરમ ભજીયા બનાવી તેનું વેચાણ કરશે. આજે જિલ્લા મથક પાલનપુરમાં કાનુભાઈ મહેતા હોલની નજીક આવેલ સબ જેલના કેદીઓ દ્વારા ભજીયા હાઉસને આજથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. સવારથી સાંજ સુધી આ ભજીયા હાઉસમાં ગરમાગરમ ભજીયા મળશે. કેદી વેલફેર ફંડ અંતર્ગત કેદીઓને સુધારણાની સાથે રોજગારી મળી રહે તે આશયથી પાલનપુરમાં પ્રથમવાર જેલના કેદીઓ ભજીયા હાઉસની શરૂઆત કરી છે. કેદીઓના હાથના બનેલા ભજીયાનો સ્વાદ ચાખી જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ પણ જેલના કેદીઓની મહેનતને બિરદાવી હતી. આજે પાલનપુર સબજેલના જેલર શ્રી ગોહિલના ઇન્ટરવેન્શનથી સબજેલમાં કેદીઓના દ્વારા જે ભજીયા હાઉસ ચલાવવાનું છે એનું ઉદઘાટન થયું અને ખૂબ સરસ એ ઇન્ટરવેન્શન છે. હું એને ખૂબ દિલથી બિરદાવું છું. અમદાવાદમાં જેવી રીતે ભજીયાના કેદીઓના ભજીયા ફેમસ છે અને ત્યાંના લોકો એની જયાફત ઉઠાવે છે, એવી જ રીતે પાલનપુરના રહેવાસીઓ પણ કેદીઓ દ્વારા બનાવેલા ભજીયા ખાવીને સંતોષશે એવી હું અપેક્ષા રાખું છું. આમાંથી જે આવક થશે એ કેદીઓની વેલફેર ફંડમાં જવાનું છે અને કેદીઓના વેલફેર માટે એનો ઉપયોગ થવાનો છે. એટલે હું પાલનપુર વાસીઓને પણ વિનંતી કરીશ કે આ ભજીયા હાઉસનો લાભ લે અને કેદીઓના વેલફેર ફંડમાં એવી રીતે આપણે મદદરૂપ થઈ શકીએ. સમગ્ર રાજ્યની જેલમાં કેદી સુધારાના જુદા જુદા કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે આજથી શરૂ થયેલા પાલનપુરની જિલ્લા જેલના કેદીઓની ભજીયા હાઉસમાંથી મળેલી નફાની 10% રકમ કેદી વેલફેર ફંડમાં જમા કરવામાં આવશે. ગુજરાત રાજ્યની જેલોમાં જેલ સુધારણા કાર્યક્રમ અંતર્ગત પાલનપુર જિલ્લા જેલ ખાતે પણ કેદી સુધારણા માટે શિક્ષણ, વ્યવસાયિક તાલીમ, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કાર્યક્રમો અને એની સાથે લર્નિંગ વિથ અર્નિંગ, કેદી કંઈક રોજગાર પ્રાપ્ત કરી શકે એના માટે આજરોજ કેદી વેલફેર ફંડ અંતર્ગત ભજીયા હાઉસનું ઓપનિંગ અમે માનનીય કલેક્ટર સાહેબના હસ્તે કર્યું છે. આશા છે કે આ ભજીયા હાઉસ પાલનપુરની જનતાનો બોળો પ્રતિસાદ મળશે અને જે કંઈ નફો થશે એ અમારા કેદી વેલફેર ફંડમાં જમા થશે અને જેનો ઉપયોગ અમે કેદી વેલફેર માટે કરીશું.